નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સ વિષય રસાયણ વિજ્ઞાન યુનિટ 3. આપણે મિત્રો છેલ્લા લેક્ચરમાં આકૃતિ 3.6 એટલે અહીંયાથી આપણો પોઈન્ટ છે મિત્રો શરૂ કરવાનો હતો. ચાલો જુઓ મિત્રો, હવે આજે હવેની જે થિયરી શરૂ થઈ છે મિત્રો, બરાબર છે, એ પહેલાં હું તમને સમજાવું અને પછી આપણે મિત્રો આને સ્ટાર્ટિંગ કરીએ. જો ભાઈ આપણને કંઈક મિત્રો આકૃતિ 3.6 એ માંથી આપણને મિત્રો શીખવાનું કંઈક કે છે. ચાલો આપણે વ્યવસ્થિત પહેલાં એને શીખીએ અને ત્યારબાદ મિત્રો આપણે આ થિયરી છે એ વાંચીએ. જો મિત્રો આકૃતિ 3.6 એ હવે આપણે મિત્રો આ આકૃતિમાં શું ભણ્યા હતા એનું પહેલાં આપણે જોઈએ. જુઓ મિત્રો, આપણે જોયા હતું કે આવર્ત કોષ્ટક હોય મિત્રો, આવર્ત કોષ્ટક, બરાબર છે. ચલો ઓકે, એમાં ડાબી બાજુથી જમણી બાજુ જઈએ, ડાબી બાજુથી જો આ ઈ જ છે મિત્રો, ડાબી બાજુથી જમણી બાજુ જો, કારણ કે યાદ કરો અહીંયા લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને આર્ગોન, બરાબર છે મિત્રો. આ બીજો આવર્ત મેં લખેલો છે. તો આપણે મિત્રો જમણી બાજુથી અને ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ ત્યારે આયનીકરણ એન્થાલ્પીમાં શું થાય? વધારો થાય. જો મિત્રો શું થશે? આયનીકરણ એન્થાલ્પી વધે, બરાબર છે. એ પણ આપણે મિત્રો જોયું હતું શા માટે વધે, બરાબર. અને હવે એની સામે આપણે નીચે આવીએ તો ઉપરથી નીચે આવતા, બરાબર છે મિત્રો, આયનીકરણ એન્થાલ્પી ઘટે એવું પણ આપણે જોયું હતું. અને એમાં જે છે આયનીકરણ એન્થાલ્પી એટલે શું મિત્રો, એક ઇલેક્ટ્રોન, બરાબર છે, તટસ્થ અવસ્થામાં, વાયુરૂપ તટસ્થ અવસ્થામાં રહેલા પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જરૂરી ઉર્જા, બરાબર છે, એને આપણે શું કહેશું મિત્રો, આયનીકરણ એન્થાલ્પી. એટલે ઇલેક્ટ્રોનને દૂર કરવા માટેની ઉર્જા એને આયનીકરણ એન્થાલ્પી કહેશું. ચલો ઓકે, હવે મિત્રો જો તમને યાદ હોય તો કેન્દ્ર તરફ વધારે આકર્ષણ કરે છે જેથી કરીને ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થઈ શકતો નથી. પણ મિત્રો જો અહીંયા છે ને એક અપવાદ છે, જો અપવાદ છે, જો કઈ રીતનો અપવાદ છે, જો મિત્રો આમ તમે જોવા જાઓ તો જો મિત્રો આ આપણને એમ કે આમ વધે બેરેલિયમ થી બોરોન જાઓ, જો આમ આયનીકરણ એન્થાલ્પી વધે ને, પણ આ કિસ્સામાં મિત્રો છે ને આ બેરેલિયમ થી બોરોન, બેરેલિયમ થી બોરોન એમાં એકમાં ઘટે એટલે તમને આ બોરોન છે ને મિત્રો એમાં ઓછી છે અને આમાં કેવી છે, વધારે છે. જો મિત્રો બરાબર છે, આમાં આયનીકરણ એન્થાલ્પી ઓછી છે અને આમાં કેવી છે, વધારે. પણ આપણો નિયમ શું કહે છે મિત્રો, જેમ આમ જાવ આમ એમ વધે, આની કરતા આની 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 વધે, એવો આપણો નિયમ કે છે. પણ જો મિત્રો આપણે એમ કહે છે કે આની કરતા આની વધે, 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 બરાબર છે. પણ આ એક અપવાદ આવી ગયો મિત્રો, જો એવું કહે છે કે આ બેરેલિયમ થી બોરોન જાવ તો એમાં ઘટે, એ અપવાદ છે, બરાબર. એવી જ રીતના જો મિત્રો અહીંયા પણ અપવાદ છે, જો છે ને, શેમાં અપવાદ છે, તો કે નાઇટ્રોજન થી તમે ઓક્સિજન તરફ જાવ અને આપણો નિયમ એમ કહે છે વધવી જોવે. જો મિત્રો કેવી થવી જોવે, વધવી જોવે, આની વધારે હોવી જોવે આપણો નિયમ કહે છે. પણ આની મિત્રો ઓછી થાય છે અને આની કેવી થાય છે, વધારે થાય છે. તો આ બંને એવા છે કે આપણા નિયમની વિરુદ્ધ ચાલે છે મિત્રો, આ બંને કેવા છે, આપણા નિયમની વિરુદ્ધ ચાલે છે. તો આ બે અપવાદોને મિત્રો આપણે ભણવાના છે એટલે આપણને આવડી જશે. જો આ ખાસ તમારી ટેક્સ્ટ બુકમાં મિત્રો ખાસ આવો પ્રશ્ન છે ને નીટમાં પૂછે આવા અપવાદ, બરાબર છે. તમને એમ કહી દે કે ભાઈ નીચેનામાંથી, બરાબર છે, આપણને આ બેરેલિયમ ને બોરોન કહી દે, બરાબર છે, એમાં એમસીક્યુ હોય બેરેલિયમ અને બોરોન, તો નીચેનામાંથી કોની આયનીકરણ એન્થાલ્પી, બરાબર છે, વધારે છે.
કોની વધારે છે એમ કે આપણે તો આપણે તો એમ કહીએ કે ભાઈ આ લાઈનમાં જાવ આગળ 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 જાવ તો વધતી જાય તો આપણને ખ્યાલ પડે કે બેરિલિયમ પહેલા આવે અને બોરોનની આની વધારે હોય પણ આ તો મિત્રો અપવાદ છે સબુકલિયાની કેવી હોય છે ઓછી હોય છે જો મિત્રોનું લેવલ જો આની કરતા આ ઘટી ગઈ જો ઓછી થઈ ગઈ જો આ એરો મારો આની તો ઓછી છે અને આની વધી ગઈ છે તો આ અપવાદ છે તો આવા જે અપવાદ વાળા છે મિત્રો એ જ પૂછાવા કરે એટલે આ ખાસ આવી રીતના તમારી ટેક્સ્ટબુકમાં પણ મિત્રો માર્ક કરી નાખો કે આ બે છે એ કેવા છે મિત્રો અપવાદ છે ચલો હવે હું તમને શીખવાડું અપવાદ શું કામ છે બરાબર છે ચલો જોઈએ હવે હું ભૂસી નાખું મિત્રો અને ત્યારબાદ આપણે અપવાદનું સોલ્યુશન કરીએ ચલો જુઓ પહેલા હું આ શીખવાડું તમને બેરિલિયમ અને બોરોન ચલો જુઓ બેરિલિયમ અને બોરોન આપણો નિયમ શું કહે છે મિત્રો વધતી જાવી જોવે વધે વધતી જાવી જોવે બરાબર છે પણ અહીંયા જો આની પછી આની ઘટી ગઈ અને આની પછી આની ઘટી ગઈ બરાબર છે ચલો જોઈએ મિત્રો બેરિલિયમ અને બોરોન તો હવે પહેલા સૌપ્રથમ તમે કહો મને કે બેરિલિયમમાં કેટલા ઇલેક્ટ્રોન હોય ચાર ચાર શું હોય મિત્રો પ્રોટોન એની પછી બોરોનમાં પાંચ ઇલેક્ટ્રોન અને પાંચ પ્રોટોન હોય સમજાણું તમને મિત્રો ચાલો હવે હું એનું કેન્દ્ર દોરું છું ખાસ યાદ રાખજો જો ચાર પ્રોટોન બરાબર છે પહેલી કક્ષામાં મિત્રો બે ઇલેક્ટ્રોન કેટલા ઇલેક્ટ્રોન બે હવે મને કયો મિત્રો બીજી કક્ષા છે બીજી કક્ષા એમાં કેટલા ઇલેક્ટ્રોન સમાય તમે કહેશો સાહેબ આઠ કેટલા સમાય મિત્રો તમે શું કહેશો આઠ હવે આપણે મિત્રો મુખ્ય ક્વોન્ટમાંક ભણ્યા કયો ક્વોન્ટમાંક ભણ્યા મિત્રો મુખ્ય ક્વોન્ટમાંક જો આપણે એમાં શું જોયું ખબર પેટા જોયા હતા યાદ કરો તો પેલા 1s આવે બરાબર છે એને n બરાબર 1 પણ કહેવાય પછી યાદ કરો મિત્રો 2s આવે અને પછી યાદ કરો મિત્રો 2p આવે આવે ને આવી રીતના અને આ બંનેને મિત્રો આપણે ભેગી કરી દીધી અને p માં પાછા મિત્રો 3 આવે ખબર છે px py અને pz આવું આપણે મિત્રો મુખ્ય ક્વોન્ટમાંકમાં શીખ્યા હતા બરાબર છે તો આ જો 1s છે એટલે આ પહેલી કક્ષા કહેવાય મુખ્ય પહેલી કક્ષા તો આમાં આપણને ખબર છે બે ઇલેક્ટ્રોન માય બરાબર છે પણ જે મુખ્ય ક્વોન્ટમાંક બીજો છે ને મિત્રો બીજો એની આપણને ખ્યાલ છે એના બે પેટા હોય એક s અને એક p પછી ઈ પણ આપણને ખબર છે મિત્રો કે p ના પાછા ત્રણ પેટા હોય px py અને z ચલો જો હું તમને થોડુંક હજી ડિટેલમાં સમજાવું મિત્રો પછી તમને ખ્યાલ આવશે આપણે શું કરીએ જો આ જનરલી જોજો મિત્રો પહેલી કક્ષામાં બે બીજી કક્ષામાં આઠ એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ પણ વૈજ્ઞાનિકોના નિયમ પ્રમાણે કોઈ પણ કક્ષકમાં બે જ ઇલેક્ટ્રોન સામે તો તમે અહીંયા આઠ શું કામ નાખી દીધા બરાબર છે મિત્રો તો આપણે સરળતા માટે નાખીએ જો હકીકતમાં કેવું છે ખબર મિત્રો જો અહીંયા દોરું પહેલી કક્ષા એટલે 1s કક્ષા કહેવાય મિત્રો જેનો મુખ્ય ક્વોન્ટમાંક છે એ n બરાબર 1 છે બરાબર છે એટલે એમાં તો બે ઇલેક્ટ્રોન સામે પણ જે આપણે જે n બરાબર 2 કહીએ છે ને મિત્રો n બરાબર 2 બરાબર છે એ હકીકતમાં પેટા પેટાનું બધું ભેગું કરીને આપણે ટૂંકમાં 2 કહી દીધી સમજાણું તમને હકીકતમાં n બરાબર 2 હોય મિત્રો તો એની બે પેટા થાય એક s અને એક p અને p ની પાછી મિત્રો ત્રણ પેટા થાય px py pz તો આ ત્રણ પેટા ટોટલ અને એક આ એટલે ટોટલ કેટલી થાય મિત્રો ચાર અને ચારમાં બધાયમાં બબ્બે એટલે કેટલા થશે ટોટલ આઠ ઇલેક્ટ્રોન થશે એટલે આપણે મિત્રો ટૂંકમાં આઠ લખી નાખીએ છીએ સમજાણું તમને જો કઈ રીતનું હોય છે બીજા ક્વોન્ટમાંકમાં એન બરાબર બે માં જોજો ખાસ પહેલી કક્ષા જે હોય ને મિત્રો એ વાસ્તવમાં 2s હોય કઈ હોય 2s એમાં બે ઇલેક્ટ્રોન માં પછીની હોય મિત્રો 2px હોય કઈ હોય છે p નો પ્રકાર 2px ઓકે એમાં પણ બે હોય પછી એની પછીની મિત્રો હોય છે 2py 2py બરાબર છે અને એની પછીની હોય છે મિત્રો 2pz 2pz સમજાણું તો આપણે શું કરીએ છીએ મિત્રો જો દરેકમાં પહેલા જો આ તો મુખ્ય ક્વોન્ટમાંક 1 છે n બરાબર 1
એટલે એમાં બે ઇલેક્ટ્રોન મળી જાય પણ જે બીજો ક્વોન્ટમાંક છે ને મિત્રો મુખ્ય બીજો ક્વોન્ટમાંક એમાં ચાર પેટાઓ હોય અને દરેકમાં બબ્બે એટલે ટોટલ 8 ઇલેક્ટ્રોન મળે પણ આપણે આટલું બધું ગૂંચવડા માટે લખતા નથી એટલે આપણે શોર્ટકટ ઝડપથી ગોળ કરીને એની પર 8 કરી નાખીએ બરાબર છે પણ આવી રીતના પણ કરી શકીએ ને મિત્રો ચલો જુઓ તો હવે મિત્રો હું આને બદલે આને હું કેન્સલ કરું જો હું આવા પ્રકારે ઇલેક્ટ્રોન રચના લખું તો આની અને આની તો તો હમણાં તમને મિત્રો ખબર પડી જશે કે સદરા અપવાદ આવે આપણો અપવાદ સોલ્વ થઈ ગયો સમજાણું તમને તો હું આની આવા પ્રકારે પણ લખી શકું ને કારણ કે આપણે મિત્રો આગળ ક્વોન્ટમાંક ભણ્યા હતા કે n બરાબર 1 હોય ત્યારે l ની કિંમતો ml ની કિંમતો બરાબર છે s ની કિંમતો એવું આપણે જોયું હતું બરાબર છે ચલો ઓકે તો હવે મિત્રો હું આની જગ્યા દોરું છું જોજો પહેલી કક્ષા હશે એનું નામ મિત્રો 1s બીજી કક્ષા હશે એનું નામ મિત્રો 2s ત્રીજી કક્ષા હશે મિત્રો એનું નામ 2px પછી એનું એની પછી મિત્રો કઈ હશે 2py અને એની પછી કઈ હશે 2pz બરાબર છે તો આ પ્રકારની કક્ષા હશે એવી જ રીતના મિત્રો આપણે આમાં પણ લખીએ બેરિલિયમમાં પણ જો હવે ઇલેક્ટ્રોન સમાડો આમાં ઇલેક્ટ્રોન સમાડો મિત્રો આમાં ઇલેક્ટ્રોન સમાડો જો યાદ કરો આમાં બે ભરાણા ઓકે તો હવેના બે ઇલેક્ટ્રોન મિત્રો 2s માં આવશે શેમાં આવશે 2s માં યાદ કરો મિત્રો આવી રીતે આપણે બોક્સ લખતા હતા જો અહીં આપણે લખીએ પહેલું 1s બીજું 2s આમાં બે માં બબ્બે એટલે ચાર ઇલેક્ટ્રોન થઈ ગયા કે નહીં મિત્રો બરાબર છે ચલો ઓકે થઈ ગયું પણ બેરિલિયમ માં આપણે કેમ લખતા હોઈએ મિત્રો તો કે 1s માં બે ઇલેક્ટ્રોન ત્યારબાદ 2s માં પણ બે ઇલેક્ટ્રોન ત્યારબાદ મિત્રો યાદ કરો શું આવે 2p 2p માં x y z અને આમાં એક ઇલેક્ટ્રોન જો ટોટલ 5 થઈ ગયા બોરોનના ટોટલ કેટલા ઇલેક્ટ્રોન કરવાના છે મિત્રો 5 1 2 3 4 અને 5 અને આના બેરિલિયમના કેટલા કરવાના છે 4 1 2 3 ને 4 સમજાણું તમને તો ઓકે જો આના ચારે ચાર ઇલેક્ટ્રોન ક્યાં સમાશે મિત્રો આના ચારે ચાર ઇલેક્ટ્રોન તો કે આના ચારે ચાર ઇલેક્ટ્રોન પહેલા તો 1s કક્ષકમાં અને પછી આ કઈ કક્ષકમાં સમાશે 2s કક્ષકમાં સમાશે એટલે ચાર પૂરા થઈ જાય મિત્રો ચલો ઓકે હવે આની બોરોનનો વારો ચલો જુઓ તો 5 પ્રોટોન પહેલી કક્ષામાં 2 બીજી કક્ષા એટલે કઈ મિત્રો પહેલી કક્ષા એટલે 1s બીજી કક્ષા એટલે 2s બરાબર છે ત્રીજી કક્ષા એટલે કઈ ત્રીજી કક્ષા એટલે 2px એની પછીની તો કે 2py એની પછીની તો કે 2pz આવું રીતે આપણે બીજા ક્વોન્ટમાંકને આવું કરી શકીએ તો આમાં મિત્રો કેટલા ઇલેક્ટ્રોન છે 5 5 છે તો આમાં બે ઇલેક્ટ્રોન સમાશે યસ પછી બાકીના બીજા 3 તો કે આ 2s છે ને મિત્રો પહેલામાં સમાઈ ગયા હવે 2s માં બે સમાશે 1 અને 2 જો મિત્રો સમાઈ ગયા 2s માં 2 1s માં 2 એટલે 4 થઈ ગયા હવે આનો પાંચમો ઇલેક્ટ્રોન ક્યાં જશે ક્યાં પાંચમો ઇલેક્ટ્રોન મિત્રો આનો પાંચમો ઇલેક્ટ્રોન 2px માં જાય મિત્રો શેમાં જાય આ 2s માં ભરાઈ ગયા 2px માં જાય જો અને આનો મિત્રો ચોથો ઇલેક્ટ્રોન ક્યાં હોય છે 2s માં હોય છે જો ખાસ યાદ રાખજો મિત્રો આનો પાંચમો ઇલેક્ટ્રોન 2px માં જાય જ્યારે આનો મિત્રો ચોથો ઇલેક્ટ્રોન 2s માં જાય ચલો ઓકે હવે તમને ખબર પડી ગઈ મિત્રો જો હવે મિત્રો કેન્દ્રથી આનું અંતર કેટલું હોય અને કેન્દ્રથી આનું અંતર કેટલું એ મને કયો કોણું આપણે તો છેલ્લો ઇલેક્ટ્રોન હોય એને જ દૂર કરવાનો ને મિત્રો તો હવે તમે કહેશો સર આમાં 1s પૂરી થઈ ગઈ 2s પણ પૂરી થઈ ગઈ અને આમાં તો 2px માં આવ્યો બરાબર છે ચલો ઓકે તો અહીંયા જુઓ તો મિત્રો 1s પૂરી થઈ ગઈ અને 2s માં એટલે આ કેન્દ્રની આ છે વધારે નજીક છે કારણ કે આ 2s માં છે મિત્રો જો આ 2s છે એ કેન્દ્રની કેવું છે વધારે નજીક છે પછી 2px છે બરાબર છે તો સૌથી વધારે નજીક કોણ છે
2s બરાબર છે વધારે નજીક છે ને તો હવે મિત્રો આકર્ષણ કેમાં વધારે હશે જે ઇલેક્ટ્રોન કેન્દ્રથી વધારે નજીક હશે એમાં આકર્ષણ કેવું હશે વધારે બરાબર છે અને આમાં આકર્ષણ કેવું હશે મિત્રો આમાં આકર્ષણ કેવું હશે ઓછું હવે યાદ કરો ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો કેમાં સરળતા પડે આમાં વધારે આકર્ષણ વાળામાં કે ઓછા આકર્ષણ વાળામાં મિત્રો ઓછા આકર્ષણ વાળામાં એટલે આમાંથી ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થાય મિત્રો આકર્ષણ ઓછું હોય તો આપણે ઝડપથી છૂટા નથી પાડી શકતા અને સરળતાથી દૂર થાય મિત્રો એટલે ઊર્જા કેવી જોશે ઓછી તો અપવાદનું સોલ્યુશન થઈ ગયું મિત્રો કે બોરોનમાં ઊર્જા ઓછી જોવે અને બેરિલિયમમાં ઊર્જા વધારે જોઈએ એ આપણો અપવાદ છે મિત્રો બરાબર છે તો ચાલો આપણે જે છે એ અપવાદને વાંચીએ બરાબર છે અને પછી પાછો આપણે એની પછીનો બીજો નેક્સ્ટ અપવાદ એને આપણે સોલ્વ કરીએ ચલો મિત્રો થોડુંક આની ઉપર ઓવરલેપ થઈ જાય છે પણ આપણે ભૂસવું નથી ચલો જોઈએ જો આકૃતિ ખાસ ધ્યાન રાખજો થોડુંક ઉપર નીચે થઈ જશે આપણે થોડુંક રફ કરી નાખીએ તમારી સરળતા માટે ચલો જો આકૃતિ 3.6A પરથી તમને જાણી શકશો કે બોરોન એટલે મિત્રો બી બરાબર છે નો ઝેડ એટલે ક્રમ પાંચમો છે ની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી એટલે બોરોનની જે પ્રથમ આયનીકરણ એટલે પ્રથમ આયનીકરણ યાદ કરો પહેલો નંબરનો ઇલેક્ટ્રોન દૂર કરવા માટેની ઉર્જા જે પહેલી વાર ઇલેક્ટ્રોન દૂર કરતા હોય ને પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કહેવાય બરાબર એ આપણે ભણી ગયા તો પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય બેરિલિયમ એટલે મિત્રો ચાર નંબર બીઈ જેનો ઝેડ બરાબર ચાર એનો ક્રમ ચાર છે ની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય કરતા બરાબર છે પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય કરતા ઓછું હોય છે એટલે આપણને એમ કહે છે કે આનો ઝેડ બરાબર પાંચ છે મિત્રો છતાં આનો કેવો છે ઓછો બરાબર છે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું છે ઓછું એવું આપણે કોષ્ટકમાં જોયું હતું જ્યારે આપણે એક જ મુખ્ય હવે તમને કારણ આપે છે મિત્રો શા માટે આનું ઓછું હોય અને મેં તમને ભણાવી દીધું બરાબર છે ચાલો જુઓ શું કહે છે એક જ મુખ્ય શક્તિ સ્તરનો વિચાર કરીએ તો જો મિત્રો આપણને કહે છે s ઇલેક્ટ્રોન અને p ઇલેક્ટ્રોનની સરખામણીમાં કેન્દ્ર તરફથી વધુ આકર્ષાય છે તો આપણને એમ કહે છે મિત્રો કે જે s ઇલેક્ટ્રોન હોય s ઇલેક્ટ્રોન કોને કહેવાય ખબર જે s કક્ષામાં હોય ને મિત્રો આ બંને જો s કક્ષામાં છે શેમાં બોરો બેરિલિયમમાં s કક્ષામાં છે ઓકે અને p ઇલેક્ટ્રોનની અસર p એટલે જે ઇલેક્ટ્રોન p કક્ષામાં હોય એને p ઇલેક્ટ્રોનની કક્ષા કહેવામાં આવે બરાબર છે p ઇલેક્ટ્રોનની સરખામણીમાં કેન્દ્ર તરફ વધુ આકર્ષાય છે એટલે યાદ રાખવાનું મિત્રો કે 2s જે છે આ 2s એ કેન્દ્રની નજીક છે એટલે આનો ઇલેક્ટ્રોન અને આની વચ્ચે આકર્ષણ કેવું હશે વધુ હશે બરાબર છે આ ઇલેક્ટ્રોન અને આ કેન્દ્ર વચ્ચે આકર્ષણ વધુ હશે પછી બેરિલિયમમાં આયનીકરણ દૂર કરવાનો થતો ઇલેક્ટ્રોન s ઇલેક્ટ્રોન છે જો એમ કહે છે મિત્રો કે આમાંથી આપણે જે ઇલેક્ટ્રોન દૂર કરીએ ને એ s માંથી દૂર કરીએ 2s માંથી બરાબર છે જ્યારે આપણે બોરોનની આયનીકરણ એટલે બોરોનમાંથી આપણે મિત્રો ઇલેક્ટ્રોન દૂર કરીએ ત્યારે આપણે હેમાંથી કરીએ છીએ p માંથી જો આપેલું છે મિત્રો તો બોરોનમાં આપણે ઇલેક્ટ્રોન દૂર કરીએ તો એ p ઇલેક્ટ્રોન દૂર કરીએ એટલે કે મિત્રો આમાં 2px માં રહેલો ઇલેક્ટ્રોન દૂર કરીએ છીએ તો હવે કયો કેન્દ્ર તરફ 2s ઇલેક્ટ્રોન અને 2p ઇલેક્ટ્રોન કરતા વધુ આકર્ષણ હોય છે તો આપણને એવું કહે છે મિત્રો કે 2s કક્ષકમાં રહેલો ઇલેક્ટ્રોન શેમાં 2s કક્ષકમાં રહેલો ઇલેક્ટ્રોનનું આકર્ષણ આ કેન્દ્રની આરે કેવું હોય છે મિત્રો વધારે અને આનું આકર્ષણ જે 2px માં રહેલો છે એનું આકર્ષણ કેવું હોય છે મિત્રો ઓછું હોય છે બરાબર છે ચાલો આગળ આમ બોરોનના બરાબર છે 2p ઇલેક્ટ્રોન બેરિલિયમના 2s ઇલેક્ટ્રોનની સરખામણીમાં
બરાબર છે, આંતરિક કક્ષાઓમાં વધુ શિલ્ડિંગ અસર અનુભવે છે. એટલે શું થાય મિત્રો ખબર, આમાં છે ને શું થાય ખબર, જો એક કવર ચડી ગયું, એક શિલ્ડિંગ અસર થઈ ગઈ મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું, એક કવર ચડી જાય એટલે એક શિલ્ડિંગ અસર, બરાબર છે. પછી એની પછી આ બીજું પણ કવર ચડી ગયું મિત્રો, અહીંયા જુઓ બે શિલ્ડિંગ અસર થઈ ગઈ, બરાબર છે. અને પછી આને દૂર કરવાનો છે, તો ઓકે, તો આમાં વધારે શિલ્ડિંગ અસર જોવા મળે, અને વધારે શિલ્ડિંગ અસર જોવા મળે એટલે શું થશે મિત્રો, તો કે આકર્ષણ કેવું થશે, કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ ઓછું થશે, કવર ચડી જાય મિત્રો. શું ચડી જાય? કવર. કવર ચડી જાય એટલે આકર્ષણ કેવું થશે? ઓછું થશે. ચલો ઓકે, હવે આપણે જોઈએ. અને આમાં જુઓ મિત્રો, એક જ કવર ચડે, આપણે દૂર તો આને કરવાનો છે ને, આમાં તો જુઓ એક જ કવર ચડે એટલે સરળતાથી દૂર થઈ જશે, બરાબર. તેથી બેરિલિયમના 2s ઇલેક્ટ્રોનની સરખામણીમાં બોરોનના 2p ઇલેક્ટ્રોન વધુ સરળતાથી દૂર થઈ શકે. તો એમ કહે છે મિત્રો કે એમાં 2s છે ને, એમાં આકર્ષણ વધારે છે એટલે સરળતાથી દૂર થશે નહીં, જ્યારે આમાં આકર્ષણ ઓછું છે એટલે આ મિત્રો જે છે ને સરળતાથી દૂર થઈ જશે. અને સરળતાથી દૂર થઈ જશે મિત્રો, બરાબર છે, ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થઈ જશે તો આયનિક એન્થાલ્પી કેવી હશે એની? ઓછી. તો તમને અપવાદ મિત્રો સોલ્વ થઈ ગયો, બરાબર છે. તો હવે મિત્રો એની પછીનો અપવાદ આપણે જોઈએ, બરાબર, નાઇટ્રોજન અને ઓક્સિજન વાળો, બરાબર છે. એ આપણે મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં, આ જે છે ને મિત્રો, તમને એમ થાય સર આ થોડું પણ આમાં જુઓ કેટલું મિત્રો ડિટેલમાં છે અને વ્યવસ્થિત મિત્રો, બરાબર છે, આપણે શીખવાનું છે. કારણ કે આની ઉપરથી આ જ જે પોઈન્ટ છે ને મિત્રો, આ જ વાસ્તવમાં કેવું છે મિત્રો, નીટમાં પૂછાય એવું છે, બરાબર છે. મારી પાસે એક ટેક્સ્ટ બુક્સ છે, બરાબર, જેમાં 32 વર્ષના પેપરો સોલ્વ કરેલા છે મિત્રો. તો એ 32 વર્ષના પેપરો એમાં નીટના સોલ્વ કરેલા છે, તો આ ત્રીજા પાઠમાંથી સૌથી વધારે નીટના પ્રશ્નો આ ફકરામાંથી પૂછાયેલા છે. મારી પાસે ટોપિક વાઇઝ નીટના પ્રશ્નો પૂછાયેલી એવી બુક્સ છે મિત્રો, બરાબર છે. તો એમાં એટલા માટે આપણે આને ધીમું લઈએ છીએ, કારણ કે આમાંથી સૌથી વધારે આવી શકે, કારણ કે આમાં કેટલા અપવાદો, કેમ આનું આમ થાય છે, એટલે આને તમે પણ મિત્રો વ્યવસ્થિત પાકું કરી અને યાદ રાખજો. હવે મિત્રો એની પછીનો આપણે અપવાદ, બરાબર છે, નાઇટ્રોજન અને ઓક્સિજનનો. શા માટે મિત્રો એમાં અપવાદ જોવા મળે છે, આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં એનું અભ્યાસ કરીશું.